नमस्कार विद्यार्थीओ, आप सबनो हार्दिक स्वागत छे। आपणे धोरण 10 ની અંદર ભાગ નંબર 3 ની અંદર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આવો કઈક પાઠનો અભ્યાસ કરીએ છીએ, જેના છેલ્લા પડાવમાં આપણે છીએ, એટલે કે છેલ્લા ભાગની અંદર આપણે ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી લેવાના છે। આ પણ એક અગત્યનો ભાગ છે, તો આ ભાગની આપણે વિસ્તૃત ચર્ચાઓ કરીએ। शस्त्रों में खगोलशास्त्र सौथी प्राचीन है, जेने आपणे आकाश विज्ञान कहीए छीए। खगोलशास्त्र ने लगता ग्रंथों भारत में लखायेला है और आ बधा ग्रंथों प्राचीन विद्यापीठों में व्यवस्थित और ऊँडो अभ्यास करवामां आवतो। नालंदा विद्यापीठ है कि एना सिवायनी जेटली पण विद्यापीठों है तेनी अंदर आनो वपराश करवामां आवतो हतो। ग्रहों ने तेमनी गति, नक्षत्रों तथा आकाशी पदार्थों, आपणे एम कहीए छीए मित्रों के हमणां उल्का आ बाजू आववानी छे, एक मोटो पदार्थ छे એસ્ટ્રોઇડ આપણી તરફ આવવાનો છે, તો આ બધી માહિતીઓ છે અને આ ગતિઓ વિશેની માહિતી છે આ વિજ્ઞાનની અંદર રહેલી છે મિત્રો, એ પણ આપણે યાદ રાખશું। આ ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થાય। ગ્રહોની ગતિ ઉપર જ મિત્રો જ્યોતિષશાસ્ત્ર રહેલું છે, તો આ જ્યોતિષશાસ્ત્રનો વિકાસમાં કોઈનો ફાળો જો હોય તો તે ખગોળશાસ્ત્રનો છે, પણ યાદ રાખશું। તો તેનો ઉપયોગ કરીને ગ્રહો અને તેના ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું, એટલે કે ગ્રહોની દિશા છે એની ઉપર સૂર્યના કિરણો કઈ રીતે પડે છે, એની ઉપર કઈ કઈ નક્ષત્રોનો ઉપયોગ થાય છે, આ બધી માહિતી છે આ જ્યોતિષશાસ્ત્રની અંદર ખાસ કરીને ઉપયોગમાં કરવામાં આવે। તેમના નામ ઉપરથી વ્યવસ્થિત માહિતી જોઈએ મિત્રો, કે જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું। કેના? તો કે આર્યભટ્ટ નામના મહાન વૈજ્ઞાનિક, જે ખગોળશાસ્ત્રના પિતા કહેવાય છે, તેનું ગણિતજ્ઞ પણ પોતે છે ખગોળ આર્યભટ્ટ, જે છે એ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન પણ તેને આપ્યું છે, જેમાં પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે। જેમાં શું કીધું મિત્રો? તો કે પૃથ્વી પોતાની તરફ ફરે છે, આ વિષય પર પણ તેણે ઘણી બધી સંશોધનો કરી અને તેનું નિરાકરણ અને તેનું સોલ્યુશન પણ મેળવ્યું છે। ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એ પણ તેણે જ સાબિત કર્યું હતું। આપણને બધાને ખબર છે, ધોરણ 6 પણ આવતું મિત્રો, કે જે પણ પડછાયાની સ્વરૂપની વાત છે કે પડછાયાને કારણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે અને તેની થતી અસરો, સારી અને ખરાબ અસરો, આ બધી માહિતીઓ આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે, ગણિતજ્ઞ પણ કહી શકાય, એને આપી છે, જેણે વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા। શું કહેતા હતા તેને? અજરભર, એટલે કે ઘણી બધી માહિતીઓના જાણકાર એવું કહેવામાં આવતું। એ જ રીતે બ્રહ્મગુપ્તને બ્રહ્મ સિદ્ધાંતના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમનો શું કર્યો, ન્યૂટન સર આઇઝેક ન્યૂટને ઘણા બધા નિયમો સુરત કર્યા, પરંતુ બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ આલેખ ઉલ્લેખ છે। આપણે આપણે ન્યૂટનને ઓળખીએ છીએ, પરંતુ આપણે બ્રહ્મગુપ્તને ઓળખતા નથી, એ એક આપણી સૌની લાચારી છે। એટલે આપણે વસ્તુ યાદ રાખશું કે બ્રહ્મગુપ્તે પણ સૌપ્રથમ ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરી હતી। જ્યોતિષશાસ્ત્રને તેણે તંત્ર હોરાને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહ મિહિર નામના ખગોળવેતા એટલે અવકાશ વિજ્ઞાનને જાણકાર તથા જ્યોતિષશાસ્ત્રી પણ હતા, તેણે બૃહદ સંહિતા નામના ગ્રંથમાંથી તેણે રચના કરી, તેમાં આકાશી ગ્રહોની માનવીની ભવિષ્ય પર થતી અસરો, અત્યારે જ આપણે કઈ 7.5 છે કે કોઈ પણ સારી એવી ચાલ છે આપણી અત્યારે છે, તો એ બધી વસ્તુઓની માહિતી છે એ બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આપી છે વરાહ મિહિર નામના મહાન ખગોળવેતાએ। તેણે મનુષ્યના લક્ષણો, પ્રાણીના વર્ગો, લગ્નના સમય, આપણે જેને કમૂર્તા સારા મૂર્ત કહીએ છીએ, ચોઘડિયા કહીએ છીએ, તે તળાવ, કૂવા, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોને શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે। આ બધી વસ્તુઓ આપણે જ્યારે કરીએ છીએ, સારું એવું આપણે કોઈ મિલકત લઈએ છીએ, વાહન લઈએ છીએ, તો પણ આપણે મુહૂર્ત જોઈએ છીએ, તો આ બધી માહિતી છે એ આપનાર કોઈ જો કોઈ હોય તો તે હતા વરાહ મિહિર, જેને જ્યોતિષશાસ્ત્રી પણ કહેવામાં આવે છે, જેનું ચિત્ર આપણે સામે જોઈ શકીએ છીએ મિત્રો। તો આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજોએ વિવિધ વિદ્યામાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા, કારણ કે વરાહ મિહિર નામના વ્યક્તિએ ઘણું બધું, મહાન વ્યક્તિ જે કહી શકાય, મહામાનવ કહી શકાય એવા વ્યક્તિએ ઘણી બધી આવી બધી શોધ કરી છે। ત્યારબાદ છે વાસ્તુશાસ્ત્ર,
પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રનું જેટલું મહત્ત્વ છે એટલું જ આધુનિક ભારતની અંદર પણ ઘણા બધા ક્ષેત્રોની અંદર મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, એટલે કે જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલું અંગ છે. ત્યારબાદ જેથી તેની ગણના પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં થઈ છે, ખાલી ભારતમાં જ નથી મિત્રો, પરંતુ ભારત સિવાયના ઘણા દેશોની અંદર આ બધી વસ્તુની માહિતી કે આ બધી વસ્તુનું સંચાલન પણ આ સમય દરમિયાન આ વાસ્તુશાસ્ત્ર દરમિયાન થાય છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ અને બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રના પ્રણેતા જો કહી શકાય તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા આ બધા જે મહાન દેવી દેવતાઓ જે છે, મહાન વ્યક્તિઓ છે, તેના કારણે આ બધી વસ્તુઓ શક્ય છે એમ કહી શકાય. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા એ સમયમાં પહેલાં ઘોડાઓને બાંધવા માટે જે વાપરવામાં આવતું ટ્રેનિંગ માટે કે તાલીમ માટે એને અશ્વશાળા કહેવાતી, કિલ્લા, શસ્ત્રાગાર એટલે કે શસ્ત્રો જે રાખવામાં આવતા તે, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કઈ વસ્તુ રહેલી છે તે બૃહદ સહસ્ત્ર સંહિતાની અંદર વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. બૃહદ સંહિતાની અંદર વાસ્તુશાસ્ત્ર નામનો વિભાગ છે, એની અંદર આ છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર એટલે કે મેવાડના રાણા કુંભા નામના જે વ્યક્તિ છે એ વાસ્તુશાસ્ત્રને આગળ વધારવાનો પણ પ્રયત્ન કર્યો છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગના વેચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે. દેવોના પણ મહેલો જે છે આ બધાના સ્થપતિ જે છે એમાં સૌપ્રથમ વિશ્વકર્મા ભગવાનને પહેલાં આગળ રાખવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રની જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ એટલે કે રસોડું, શયનખંડ એટલે કે બેડરૂમ આવી બધી જગ્યાઓના સ્થાનની માહિતી પણ આની અંદર આપવામાં આવી છે. તો આમ જુદી જુદી માહિતીઓ મિત્રો આની અંદર આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે, જ્યારે હવે વિદેશોમાં પણ આ બધી વસ્તુઓની સ્વીકૃતિ થઈ છે. દેશ વિદેશમાં પણ મેં તમને વાત કરી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. આમ પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે અને ધર્મ, વિજ્ઞાન, ઉપસંહારાને કહેશું મિત્રો, આખા પાઠનો સહારાની અંદર છે. પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજણનો સુભગ એટલે કે એક સાથે સમન્વય કરેલો છે જે વિશ્વના બહુ ઓછા દેશ પાસે છે. આમ આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા, સમાનતા જોવા મળે છે. એક સમાન વ્યક્તિ જીવે છે. વ્યક્તિના ધર્મ, જીવનપદ્ધતિ તથા મૂલ્યો વૈવિધ્ય હોવા છતાં દેશના એકતાના દર્શન થાય, એટલા જ માટે કહી શકાય વિવિધતામાં એકતા એ ભારતીયનું મુખ્ય લક્ષણ છે. એ આપણે ભૂલાવવું કોઈ દી ન જોઈએ. આપણા પૂર્વજોનું ફક્ત આટલી વસ્તુનું ધ્યાન રાખીએ તો પણ ભારત દેશ મહાન બની શકે છે. આભાર.